जटाघटा संभ्रमा ब्रह्मंडिंप निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनी ज्वलललाट पट पावके किशोर चंद्र शेखरे रति प्रतीक्षणम मम आओ मित्रों अटल आश्रम पारदेश्वर महादेव मंदिर महाशिवरात्रि महापर्व निमित्ते अपने बधा एकत्रित थया होय ज्यारे कोरोना महामारी वच्चे आखू वर्ष आपणे पूरू थयुं होय गया वर्षे खूब ज धामधूमथी आपणे महाशिवरात्रि पर्व मनाव्युं हतुं पूरा भारत वर्षनी अंदर ત્યારબાદ મહાશિવરાત્રિથી વગેરે જે કોઈ પર્વ છે હનુમાન જયંતિ રામનવમ આ પર્વ કોઈ પણ મનાવવામાં નથી આવ્યો. આજે આપણે ભગવાન શિવજી એક કલ્યાણકારી દેવતા છે અને વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાથી આજે આપણે ભગવાન શિવજીને આરાધના કરીએ કે પૂરા વિશ્વમાંથી કોરોનાનો પ્રસ્ત થાય, કોરોના પ્રસ્ત થાય. અને આ એક વાયરસ એવું છે જેમ શિવ તત્વ તમને દેખાતું નથી પણ આ તત્વ પણ તમારા શરીરની અંદર પ્રવેશે અને જ્યારે તકલીફ થાય ડૉક્ટરે એમ કહે કે આને કોરોના વાયરસ થયું છે ત્યારે ખ્યાલ આવે અને બે ચાર પાંચ દિવસમાં આપ જરૂર જાણો જ છો. આવું વાયરસને આપણે પરાસ્ત કરવા માટે ભગવાન શિવને આરાધના કરીએ. શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે અટલ આશ્રમમાં 1000 લિટર ઠંડાઈ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પ્રસાદની પણ સરકારની ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન, સેનિટાઈઝરનો ઉપયોગ તેમજ ખૂબ જ પબ્લિક હોવાને કારણે દરેક લોકો અત્યારે સમજી પણ ગયા છે, પોતાના સરકારની ગાઈડલાઈનનું પાલન પણ કરે છે. એટલે આપણે આ શુભ પર્વ પર જાહેર જનતાને દરેક ભાવિક ભક્તોને એવી હું શુભકામના કરું છું. મિત્રો, કોઈ પણ શિવાલયમાં જાઓ અને ભગવાનને એવું નથી કે પારદેશ્વરમ પૂંજનમ સ્વર્ણ વર્ષા કરવંતી, પારદેશ્વર પૂંજનમ સર્વ સિદ્ધિ લભતે. તમે પાર્થિવલિંગની પૂજા અર્ચના કરો તો દરેક સિદ્ધિની દરેક કાર્યમાં સિદ્ધિ મળે. પણ કોઈ પણ શિવાલયમાં જઈને તમે જો એની આરાધના કરશો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ, આયુષ્ય, આબાદી અને ભગવાન તંદુરસ્ત આપે અને આખા વિશ્વને કોરોના પ્રાસ્ત થાય એવી આપણે મંગલ કામના કરીએ છીએ. અસ્તુ. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર મન શ્રી બટુગીરીજી સુરત. ઓમ નમઃ શિવાય, જય ગિરનારી. અહીં પારદેશ્વર મહાદેવ મંદિર વર્ષો પુરાણું મંદિર છે અને આ મંદિરની સ્થાપના થયા બાદ આ આજુબાજુના વિસ્તારની અંદર ઘણો જ વિકાસ થયો છે. ત્યારબાદ બાપુશ્રીએ 2004માં 1751 કિલોના શિવલિંગ અને ત્યાર પછી નાભિ સહિત 2351 કિલોના શિવલિંગ અહીં બનાવ્યા છે અને આ મંદિરની અંદર ઘણો જ વિકાસ થયો છે, લોકોની ઘણી આસ્થા રહી છે. આ મંદિરની અંદર જે લોકો પણ દર્શનાર્થે આવે છે તે લોકોને પોતાને પણ ઘણી સારી એવી અનુભૂતિ થઈ છે અને મંદિરની અંદર આપ જુઓ તે રીતે લોકો ખુલ્લા વાતાવરણની અંદર આ મંદિરમાં આવી પૂજા અર્ચના કરે છે અને લોકો આ મંદિરની અંદર પૂજાની સાથે સાથે પોતાની ભાવનાઓનો પણ ધ્યાન ધરી આ શિવાલયને વિશાળ બનાવવા માટે પબ્લિકનો પણ ખૂબ સહકાર રહ્યો છે. એટલી બધી આસ્થા આ મંદિરની અંદર વધી છે કે લોકો દર સોમવાર, દર શનિવાર અને એ રીતે મંદિરની અંદર દરેક ભક્તો આવે છે અને આ મંદિરમાં દરેક ભક્તો પોતાની મનોકામના પૂરી થાય તેવી પ્રાર્થના કરે છે. આપ જોઈ રહ્યા છો શહેર સુરતની અંદર અડાજણપાલ વિસ્તારમાં ભવ્યાતિ ભવ્ય
દિવ્ય પારદેશ્વર મહાદેવ નું મંદિર અહીં આવ્યું છે અને આ મંદિર ની અંદર વર્ષોથી દરેક લોકો પોતાની આસ્થા પ્રમાણે પોતે દર્શનાર્થે આવે છે અને આપ જોવો છો તે રીતે આજરોજ મહાશિવરાત્રિના મહાન પર્વ ની અંદર શિવજી નો શણગાર કરવામાં આવ્યો છે અને દરેક ભાવિક ભક્તોને આજના દિવસે બહારથી દર્શન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રાતે ગીના કમળ ના દર્શન પણ થશે અને રાતે 12 વાગે મહાદેવજીની આરતી કરવામાં આવશે. જટા ગટા સંભ્રમ બ્રહ્મંડ ડેમ્પને ચરી વિલોલ વીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધની બાર ભક્તો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને દર્શનાર્થે આવે છે અને દરેક ભક્તો પોતાની મનોકામના પૂરી થાય તેવી ભાવના રાખી આજે આ પર્વનો આ કોરોના COVID-19 ના વાયરસ ને લીધે ટ્રાફિક ઓછો છે અને દરેકને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દર્શન કરવા માટેની સૂચના પણ મંદિર તરફથી આપવામાં આવી છે. આ ઉપરાંત મંદિરની અંદર જે સેનેટાઇઝર તેમજ માસ્કનો ઉપયોગ કરી અને દરેક ભક્તો દર્શનાર્થે આવે અને પોતાની ભાવના આજરોજ પોતે જળ કે દૂધ ના ચડાવે અને પોતાની મનોકામના પૂરી થાય તેવી પણ પ્રાર્થના બાપુશ્રીએ કરી છે. લાટ પટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિષ્ણમ મમ જટા ગટા સંભ્રમ બ્રહ્મંડ ડેમ્પને ચરી વિલોલ વીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધની. મહાશિવરાત્રી ના પર્વ ની અંદર ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક ભાવિક ભક્તોને પ્રસાદ લેવા માટે જણાવેલું છે અને દરેક લોકો અહીં ભંડારાની અંદર આજરોજ પ્રસાદ પણ લેશે. આ મંદિરની જગ્યા એટલી વિશાળ છે કે જેથી અહીંયા કોઈ સોશિયલ ડિસ્ટન્સ ન જાણવે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. તેમજ દરેક વ્યવસ્થા અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવી કરવામાં આવી છે અને આજરોજ રાત્રિના અહીંયા મહાપ્રસાદ યાને કે ભંડારાની પણ વ્યવસ્થા કરી છે અને તે માટેની પણ પૂરી સુવિધા મંદિર તરફથી કરવામાં આવી છે. પારદેશ્વર શિવલિંગ વિશેની પૂરી માહિતી દર્શાવતું એક મેગેઝિન પણ નાનું સરખું બાપુએ બનાવ્યું છે જેની અંદર પારાના શિવલિંગની પૂજા કરવાથી શું ફળ મળે છે તેની પણ આની અંદર પૂરી વિધિ અને શ્લોક સહિત એમાં એની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત અહીંયા બાયો એનર્જી કાર્ડ કે જે પણ વિશ્વવિખ્યાત છે અને તેની અંદર પણ બાપુશ્રીએ આપણી એનર્જી કઈ રીતે જળવાઈ રહે તે અંગેની પણ મેગ્નેટ થેરાપીથી આ બનાવેલા છે. આ ઉપરાંત શિવજીના 108 નામો અને જે એમને
ની વિધિ પ્રમાણેના 108 નામોની ઉચ્ચાર કઈ રીતે કરવામાં આવે છે તેની સ્પષ્ટતા ગુજરાતીમાં કરી છે. આમ જ અહીંયા જે મંદિરની અંદર દર્શનાર્થીઓ આવે છે તે દરેક દર્શનાર્થીઓ આજરોજ તો ઘણા છે, પરંતુ જે નિયમિત આવવા વાળા પણ અહીં દર્શનાર્થીઓ ઘણા છે. અને રોજે રોજ શિવજીના અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને એ શણગાર રોજે રોજ I-20ની અંદર દર્શાવવામાં પણ આવે છે. બે ટાઈમ આરતી થાય છે, માતાજીનું પણ મંદિર છે, યજ્ઞશાળા પણ છે, ભોજનશાળા પણ છે અને ગૌશાળા પણ છે. સ્વયંભૂ પોતાની રીતે સેવા માટે આવનાર વ્યક્તિઓ આપ જોઈ રહ્યા છો. આ મંદિરના કોઈ પગારદાર વ્યક્તિ નથી, પરંતુ મંદિરની અંદર પોતે સ્વેચ્છાએ આવી સવારથી સાંજ સુધી પોતાનો સમય આપે છે અને આ મંદિરની અંદર આ લોકોનો ખૂબ જ મોટો સિંહ ફાળો છે. બોલ એ પારદેશ્વરમાં.